કયું સ્ટેટમેન્ટ રન કરવું છે ફર્સ્ટ કે સેકન્ડ આવું ડિસિઝન લેવા માટે આપણને બ્રાન્ચિંગ એન્ડ લૂપિંગ જે યુનિટ છે આપણને મદદરૂપ થશે એમાં ફર્સ્ટ ઓફ ઓલ ડિસિઝન સ્ટ્રક્ચર આઈ થિંક તમને બધા લોકોને ડિસિઝન એટલે ખ્યાલ હશે ફોર એક્ઝામ્પલ આપણે ઘણી વાર જોયા જોતા હોઈએ છીએ ક્રિકેટ મેચની અંદર હોય કે ભાઈ આ વ્યક્તિ પહેલા આ વ્યક્તિને ઉતારવાનું ડિસિઝન લેવામાં આવ્યું ઇન ધ સેન્સ કે નિર્ણય લેવો તો એ રીતના આપણે પ્રોગ્રામમાં પણ ઘણી બધી વખત એવું આવે કે મારે કઈ વસ્તુને કરવું છે ફર્સ્ટ સ્ટેટમેન્ટ લેવું છે કે સેકન્ડ સ્ટેટમેન્ટ લેવું છે મારી પાસે બહુ બધી હોય આપણે જનરલી કપડા લેવા જતા હોય આપણી પાસે પાંચ છો કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરતા હોય ઇટ ઇઝ અન તો એવી જ રીતના આપણા પ્રોગ્રામિંગમાં આપણે ઘણી વખત એવી વસ્તુ આવશે કે આપણે કઈ વસ્તુ કરવી છે ફર્સ્ટ સ્ટેટમેન્ટ રન કરવું છે કે સેકન્ડ સ્ટેટમેન્ટ રન કરવું છે

જો એ કન્ડિશન ટ્રુ હોય તો આપણે અમુક સ્ટેટમેન્ટ અથવા સ્ટેટમેન્ટ મીન્સ કે એક સ્ટેટમેન્ટ કરતાં વધારે સ્ટેટમેન્ટ લઈ શકીએ એ રન કરશું આવેલા હશે એ રન કરશું કન્ડિશન ઇઝ નલ વેલ્યુ એઝ ટ્રુ જો સી લેંગ્વેજમાં ટ્રુ કોને કહેવાય તો કે નોન ઝીરો અથવા નોન નલ

કારણ કે દસ ની વેલ્યુ પંદર કરતા મોટી નથી એટલે એની ઝીરો અથવા નલ રિટર્ન થતું હોય એનો આન્સર છે એ શું થતું હોય ખોટી જે ફોલ્સ છે એટલા માટે ઝીરો આવશે અથવા હું લખું ફિફ્ટીન ઇઝ ગ્રેટર દેન ટેન તો એનો મતલબ કે એ ટ્રુ કન્ડિશન છે એટલા માટે એને વન રિટર્ન કરશે એટલે એ શું થઈ જશે ટ્રુ તો આ રીતના ડિસિઝન સ્ટેટમેન્ટ છે કોઈ પણ કન્ડિશન હોય આ બે કન્ડિશન મેં સમજાવ્યું તમને ટેન ઇઝ ગ્રેટર દેન ફિફ્ટીન અને ફિફ્ટીન ઇઝ ગ્રેટર દેન ટેન આ બંને કન્ડિશન છે એ કન્ડિશનનું આઉટપુટ આવે

તો આ રીતના કોઈ પણ કંડિશન છે કોઈ પણ એક વેલ્યુ રિટર્ન કરે કારણ ટ્રુ કરશે અથવા તો કાં પોલ્સ ટ્રુ મિન્સ વન પોલ્સ મિન્સ ઝીરો અહીંયા એક ફ્લો ચાર્ટ બતાવ્યો છે ફ્લો ચાર્ટમાં આપણે લાસ્ટમાં જે ટેન ફ્લોર ચાર્ટ હતો એ ફ્લો ચાર્ટ આપણે કંડિશન જોયું હતું તો આ ડાયમંડ છે કન્ડિશન માટે યુઝ થાય છે ડાયમંડ ફોર કન્ડિશન અહીંયા થી આપણું સ્ટેટમેન્ટ આવે છે કન્ડિશન જો ટ્રુ હશે તો અહીંયા જ જશે ને ફોલ્સ હશે તો બાયપાસ થઈ જશે આ સિંગલ સિમ્પલ ઈફ ફોલો થયું મીન્સ કે સિમ્પલ ટ્રુ હોય તો કરવાનું છે નહીતર નથી કરવાનું ફોર એક્ઝામ્પલ તું જા બસ સ્ટેન્ડ બસ આવે તો જા છે બાકી આવતો રહે છે એનો કયો ઓપ્શન બસ આવે તો જવાનું છે બાકી હતા ત્યાં નથી કઈ તો સિંગલ કન્ડિશન આ છે તો આ કરવાનું છે બાકી બીજું કંઈ કરવાનું નથી બાકી એમ બોય બસ આવે તો એમાં જ છે બાકી મેજિક માં જ છે

ઇટ ઇઝ એઝ્યુમ એઝ ફોલ્સ આપણે આગળ જે આવ્યું હતું એ જ વસ્તુ છે જે એક્ઝામ્પલ પેલું છે કે અહીંયા કન્ડિશન જો ટ્રુ હશે તો આ પાર્ટ રન થઈ અને આમાં આવશે અને ફોલ્સ હશે તો ડાયરેક્ટ એટલે આ જે પાર્ટ છે એ તો રન થવાનો છે જ બટ ટ્રુ હશે તો આ પાર્ટ રન કર્યા પછી અને ફોલ્સ હશે તો ડાયરેક્ટ તો ધીસ ઇઝ કન્ડિશન ટ્રુ અને હવે આ થશે ને ફોલ્સ ધીસ ઇઝ ડાયરેક્ટ તો આ છે સિમ્પલી સિમ્પલ ઇફ ની સિન્ટેક્સ જોઈ લઈએ સિમ્પલ છે ઇફ ઇન્ટુ બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટ છે એની અંદર આપણે કન્ડિશન લખવાની અને કર્લી બ્રેકેટ માં એનો પાર્ટ એટલે આ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થી અને એન્ડ થી આની વચ્ચે તમે જેટલા ભી આ સ્ટેટમેન્ટ લખવા હોય એ લખી શકો છો એક અથવા એક કરતા વધારે ઓકે તો એની સિન્ટેક્સ થઈ અને એક સિમ્પલ એક્ઝામ્પલ છે ઇફ એ ગ્રેટર ધેન બી એની વેલ્યુ બી કરતા મોટી હોય તો ધેન પ્રિન્ટ એફ એ ઇઝ ગ્રેટેસ્ટ તો આની અંદર એક જ સ્ટેટમેન્ટ છે એ રન થશે અને જો નહીં હોય તો નીચે કોઈ બી સ્ટેટમેન્ટ હશે રન થશે તો આ હતું સિમ્પલ ઇફ હવે ઇફ એલ્સ પહેલામાં સિમ્પલ ઇફ હતું આમાં એલ્સ ની અંદર પણ બ્લોક હશે ઇટ ઇઝ ઇફ એલ્સ ચલો રીડ કરી લઈએ એન ઇફ સ્ટેટમેન્ટ કેન બી ફોલોડ બાય એન ઓપ્શનલ એલ્સ સ્ટેટમેન્ટ વિચ એક્ઝિક્યુટ વેન ધ બુલિયન એક્સપ્રેશન ઇઝ ફોલ્સ જો ઇફ સ્ટેટમેન્ટ પછી શું હશે એલ્સ હશે ઇટ ઇઝ ઓપ્શનલ એલ્સ એ હોવું ફરજિયાત નથી ઈચ્છા થાય તો લખો આપણે આગલા પ્રોગ્રામમાં જોયું નહોતું લખ્યું પણ હવે ઈચ્છા થાય તો હું લખીશ હવે ઓકે એટલે આપણી જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે આપી શકીએ એટલા માટે ઓપ્શનલી કીધું છે વિચ એક્ઝિક્યુટ ક્યારે રન થશે વેન ધ બુલિયન એક્સપ્રેશન ઇઝ ફોલ્સ બુલિયન એક્સપ્રેશન ફોલ્સ થાય ત્યારે ઇફ ધ બુલિયન એક્સપ્રેશન ઇ વિલ ટુ ટ્રુ ધેન ધ ઇફ બ્લોક વિલ બી એક્ઝિક્યુટ અધરવાઇઝ ધ એલ્સ બ્લોક વિલ બી એક્ઝિક્યુટ આપણે આગળ સમજાયું કે ટુ હશે તો ઈફ બ્લોક નહીતર એલ્સ બ્લોક આવી વસ્તુ ફરીથી લખી છે હવે તમને એમ થશે આ સ્ટેટમેન્ટ સર દર વખતે શા માટે લાગે છે તમને લખવાનો એક સિમ્પલ રીઝન બતાવું આમાં હું સિમ્પલી સમજાવી દઉં ને એક વસ્તુ એ વારે વારે આવશે પણ શા માટે તમને પૂછવામાં આવે કે ઈફ સ્ટેટમેન્ટ એક્સપ્લેન ધ ઇફ સ્ટેટમેન્ટ તો તમે શું કરશો કે અહીં ઈફ માં છે ને લખી દીધું તમે એનું ચાર્ટ બી બતાવ્યો નિશ્ચય સિન્ટેક્સ બતાવ્યું એને

આટલું તમે જો પ્રોપર આપશો ને એટલે તમને પાંચ માર્ક ના ક્વેશ્ચન માં પાંચે પાંચ માર્ક મળી શકે પણ આ ચાર વસ્તુ આપવી જરૂરી છે ડિસ્ક્રિપ્શન ફ્લોચાર્ટ ચાર્ટ ઇસ્કોલ ડાયાગ્રામ પણ કહેવાય એને ઇટ્સ સિન્ટેક્સ એન્ડ ઇટ્સ પ્રોગ્રામ પ્રોગ્રામમાં છે ને મેં અહીંયા શોર્ટ આપ્યા છે પ્રોગ્રામ હું તમને આખા પ્રોગ્રામ બતાવીશ આખા પ્રોગ્રામ લખવા તમારે જેથી પેજ કાઉન્ટિંગ પણ થાય આ તો ફક્ત છ લાઈનનો પ્રોગ્રામ થયો

શું થશે આને જો આખું ડાયાગ્રામમાં કન્ડિશન ટ્રુ થશે તો આ પાર્ટમાં જશે ફોલ્સ થશે તો આ પાર્ટમાં જશે અને બે ભેગા ક્યાં થશે નેક્સ્ટમાં ફોલ્સ હશે તો અહીંયા થી અહીંયા આવશે ને એલ્સ ટ્રુ હશે તો અહીંયા થી અહીંયા આવશે તો આ રીતના સિન્ટેક્સ છે કન્ડિશન ટ્રુ પાર્ટ અને ફોલ્સ પાર્ટ બંને પાર્ટ અલગ અલગ થઈ ગયા આ ફ્લો ને તમે અલગ રીતે પછી ડ્રો કરો તો કરી શકો છો મીનિંગ એક રહેવો જોઈએ કે ટ્રુ પાર્ટ માહિતી આમ ફરીને આવે ને ફોલ્સ પાર્ટ માહિતી આમ આવે ને બંને એક જગ્યાએ પાછા ભેગા થઈ જશે તો આ ડાયાગ્રામ છે ધીસ ઇઝ ઇટ સિન્ટેક્સ આટલી સિન્ટેક્સ તો કોમન થઈ ગઈ else કરીને ફોલ્સ પાર્ટ આપણે લખી દીધું ઇફ કન્ડિશન ટ્રુ પાર્ટ એન્ડ ફોલ્સ પાર્ટ કર્લી બ્રેકેટ આવશે બ્લોક બતાવવા માટે શું આપવાનું છે કર્લી બ્રેકેટ તમે લોકો void main માં ભી કર્લી બ્રેકેટ આપો છો કે ઇન્ટીજર મેઈન જે ભી લખો છો તો ઈ એક બ્લોક થઈ ગયો છે તો કોઈ ભી વસ્તુનો બ્લોક બ્લોક મતલબ ઇફ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા પૂરું થાય છે

અત્યાર સુધી આપણે એક થી રહીમાં છીએ હવે એક કરતાં વધારે કન્ડિશન આવી છે હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજાવું આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ છીએ ફોર એક્ઝામ્પલ તો તમને અહીંયા ટી શર્ટ બતાવવામાં આવે તો તમને ક્વેશ્ચન પૂછે તમારે ટી શર્ટ લેવું છે તમે યશ કહેશો તમને ટી શર્ટ બતાવશે તમે કહેશો નહીં તો પૂછશે શર્ટ લેવા છે તમે કહો નહીં જેકેટ લેવા છે નહીં જે રીતના તમે ના પાડશો એટલે નવું આવશે પણ તમે જો હા પાડી દીધી ટી શર્ટનો કંડિશન આવી જો કંડિશન ટ્રુ થાય એટલે કીધું યસ કામ પૂરું પછી કંડિશન નથી આવતી બટ તમે કે ના મારે ટી શર્ટ નથી તો શર્ટ લેવા છે હા શર્ટનો ઢગલો ઢગલો લીધા પૂરું નહીં જેકેટ લેવા છે તો કે હા

હું તમને આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી સમજાવું એક ઓકે આપણે એક્ઝામ્પલ માં છે ત્યારે સમજશું ધીસ ઇઝ સિન્ટેક્સ ઓફ એલ સિફ લેટર અહીંયા ઇફ કન્ડિશન આપવાની ટ્રુ થાય તો એનો ટ્રુ પાર્ટ એલ્સ ઇફ એલ્સ માં પાછી ઇફ આવી કન્ડિશન ધેટ હવે ગમે એટલી એલ્સ ની કન્ડિશન તમારે મૂકવી મૂકી શકો અને એમાં ડોટ ડોટ આપ્યા છે લાસ્ટમાં એલ્સ

તમને લોકોને ક્લાસનો તો ખ્યાલ હશે કે ભાઈ ફર્સ્ટ ક્લાસ આવ્યો સેકન્ડ ક્લાસ આવ્યો શું આવ્યું તમારા પર્સન્ટેજ ઉપરથી કોઈ પૂછે ભાઈ તમારે કેટલા પર્સન્ટેજ આવ્યું એટી પર્સન્ટ સરસ ડિસ્ટ્રિક્શન આવ્યું છે તો એની કન્ડિશન શું છે સેવન્ટી અપ તમને માર્ક હોય પર્સન્ટેજ હોય તો એને ડિસ્ટ્રિક્શન કહેવાય છે બટ સિક્સટી ટુ સેવન્ટી હોય તો ફર્સ્ટ ક્લાસ ફિફ્ટી ટુ સિક્સટી હોય તો સેકન્ડ ક્લાસ એન્ડ ધેન નેક્સ્ટ ફોર્ટી કે થર્ટી હોય જેટલા એ પાસિંગ હોય ત્યાંથી લઈને ફિફ્ટી સુધી ફોર્ટી સુધી હોય તો ઇટ ઇઝ એ

તો ગાઈસ પાસ તો થઈ ગયો નહીં ના પાડો તો ફેલ ઓકે તો આ રીતના આપણે કન્ડિશન આપશું એ કન્ડિશન ટ્રુ થાય તો આઉટપુટ ફડડે રન આવી જશે નહીંતર પાછી કન્ડિશન આવશે ઇટ ઇઝ એલસી ફ્લેડર જો અહીંયા ઈ પરસેન્ટેજ 70 ઓફ 70 ઉપર હશે તો ડિસ્ટ્રિક્શન પણ જો 70 ઉપર નહીં હોય તો અહીંયા આવશે તો અહીંયા ચેક કરશે 60 ઓફ છે

તો ધીસ સ્ટેટમેન્ટ અને એ પણ નહીં હોય તો ફેલ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે ફિફ્ટી ફોર પર્સન્ટેજ છે કેટલા છે ફિફ્ટી ફોર તો પેલી કન્ડિશન સેવન્ટી અપ છે નો સિક્સટી અપ છે નો ફિફ્ટી અપ છે યસ સેકન્ડ ક્લાસ તો સુપ્રિન્ટ થશે સેકન્ડ ક્લાસ હું એમ કહું મારે સિક્સટી વન છે તો સુપ્રિન્ટ થશે આ ટ્રુ થશે ફોલ્સ હશે ના આ ટ્રુ થશે એટલે પછી પાછી આગળ નહીં જાય એકવાર ફર્સ્ટ ક્લાસ લખાઈ ગયું પછી સ્ટેટમેન્ટ આગળ જતા નથી તો આ હતું એક્ઝામ્પલ ઓફિફ સ્ટેટમેન્ટ લાસ્ટ ઇઝ નેસ્ટેડ ઇફ નેસ્ટેડ એટલે શું તમે કંડિશન આપી એ કંડિશન ટ્રુ થઈ તો પાછી કંડિશન આવે એ કંડિશન ટ્રુ થઈ તો પાછી કંડિશન આવે ઇટ્સ કોલ્ડ નેસ્ટેડ ઇફ એને શું કહેવાય છે nested if it is always legal in c programming to nest if else statement which means you can use one if or else if statement inside another if or else if statement અહીંયા શું કીધું છે c language ની અંદર એક if ની અંદર બીજો if લઈ શકીએ છીએ આપણે

ઇફ કંડીશન ઇન્ટુ બ્રેકેટ ઇફ કન્ડિશન એલ્સ એટલે ઇફ ની અંદર ઇફ અને એલ્સ બને આવ્યા એવી રીતના એલ્સ ની અંદર પી ઇફ અને એલ્સ આવે છે બરાબર કે કોઈ ભી કંડીશન હોય એ ટ્રુ થશે તો એની અંદર પાછી કંડીશન આવશે તમને પ્રેક્ટિકલ થી સમજાવ ઓ ક્યારે થાય છે કોઈ જીપીએસસી ની કે એક્ઝામ યુપીએસસી ની કે એક્ઝામ આપે ને તો એક ઇન્ટરવ્યુ હોય તમે એ ઇન્ટરવ્યુ ક્લિયર કરો ને એટલે તમને સેકન્ડ ઇન્ટરવ્યુ બોલાવે એટલે કંડીશન પાસ કરી બીજી આવી બીજી કંડિશન ટ્રુ કરો તો ત્રીજી આવશે એમાં ચાર ચાર પાંચ પાંચ રાઉન્ડ હોય પેલા ફિઝિકલ હોય પેલા ઓરલ હોય પેલા થિયરી હોય લેખિતમાં હોય પછી ફિઝિકલ હોય પછી ઓરલ હોય એ અલગ અલગ એના સ્ટેજ હોય છે એટલે પેલું સ્ટેજ ક્લિયર કર્યું અહીંયા પેલું સ્ટેજ ક્લિયર થયું એટલે બીજા સ્ટેજમાં એવા બીજું સ્ટેજ ક્લિયર કરો તો ત્રીજું સ્ટેજ આવે ત્રીજું કરો તો ચોથું આવે એટલે એની અંદર ગમે એટલા એ તમારે મૂકી શકો છો તો ધીસ ઇઝ નેસ્ટેડ ઈફ હું તમને બીજું એક એક્ઝામ્પલ સમજાવું તમે લોકો ફાઈવ સબ્જેક્ટ ની એક્ઝામ આપી હોય અને એ ફાઈવ સબ્જેક્ટ ની રિઝલ્ટ આવે એટલે જનરલી આપણે તો સિસ્ટમ એવી છે કે ભાઈ શું થયું પાસ થયો ફેલ થયો એ જ પૂછવાનું બીજું કોઈ વાત જ નહીં જનરલી તમે જોજો દસમાનું બારમાનું રિઝલ્ટ તમારે એવું હશે એટલે રિલેટિવ એક જ પાસ થઈ ગયો તો કે હા કેટલા ટકા આવ્યા હવે તમે તમારી માર્કશીટ કઈ રીતે જોઈ લે પાસ છે કે નહીં ક્યાં સબ્જેક્ટમાં કેટલા માર્ક આવ્યા જોવાનો કોઈ ટાઈમ જ નથી ક્યાં રિઝલ્ટ બધા પાસ થઈ ગયો ક્યાં લખેલ છે પાસ હાલો બસ પૂરું કેટલા માર્ક આવ્યા હું આવ્યા હોય તો જોવાનો ટાઈમ પછી મળે હાંજે જાય રાતે કેટલા માર્ક આવ્યો હું જોઈ લઉં

બટ વચ્ચે ક્યાંય દાંડી લાગી ગઈ હોય પેલો સબ્જેક્ટ છે એમાં જ ફેલો તો આગળ જોવાનો મતલબ જ નથી ફેલ થાય ને તો આવી વસ્તુ જ્યારે કરવી ત્યારે નેસ્ટેડ ઇફ યુઝ કરી શકીએ આપણે શું યુઝ કરી શકીએ નેસ્ટેડ ઇફ તમને અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે થ્રી સબ્જેક્ટના આપણે વેલ્યુ આપી છે અ સબ્જેક્ટ નહીં પણ નંબર છે થ્રી સબ્જેક્ટ છે થ્રી નંબર છે અને એબીએનએસસી એ ત્રણેયની વેલ્યુ આપણે આપીએ છીએ હવે એમાંથી ચેક કરવું છે કોણ ગ્રેટેસ્ટ છે એના માટેનો પ્રોગ્રામ છે સમજો લોજિક બહુ ખાસ સમજો આપણી પાસે બે નંબર પહેલા લીધા a અને b જો a ની વેલ્યુ b કરતા મોટી હોય જો a ની વેલ્યુ b કરતા મોટી હોય તો શું કરશું a અને c ને કમ્પેર કરશું પણ a ની વેલ્યુ નાની છે તો એને સાઈડમાં છોડીને આપણે કેમ આવી જશું b માં જશું b અને c ને કમ્પેર કરશું સિમ્પલ વસ્તુ છે આપણી પાસે ત્રણ વસ્તુ છે એમાંથી કોઈ પણ બે વસ્તુ પેલા લીધી એ બે વસ્તુ આપણે કોઈ પણ એક વસ્તુ પસંદ આવશે એને ત્રીજા કમ્પેર કરવા જશું કોઈ ભી બે વસ્તુ તમને ગઈ મી તમે મોબાઈલ લેવા ગયા તમે મોબાઈલ ની અંદર તમારી પાસે ત્રણ મોડેલ આવ્યા તો તમે પેલા બે કમ્પેર કરો કે આ બે માંથી કયો સારો છે તો આવડો આ સારો છે ચલો આમાં આના કરતા આ સો ટકા સારો છે પછી એ જે તમે સિલેક્ટ કર્યો છે એ મોડેલ ને લાસ્ટ થર્ડ વન જે છે ને એને કમ્પેર કરવા જશો અને એમાંથી જે તમને પસંદ આવશે એ તમે ખરીદી કરશો તો અહીંયા હું એ જ કરું છું પેલા બે નંબર લીધા એને બેને કમ્પેર કર્યા એમાંથી જે ગ્રેટેસ્ટ છે એને હું કોની યારે કમ્પેર કરું સી સાથે એ હોય તો એને અને બી હોય તો બી ને તો ધીસ ઇઝ ટ્રુ પાર્ટ ધીસ ઇઝ ફોલ્સ પાર્ટ સેમ વસ્તુ છે ઇફ ની અંદર ઇફ એલ્સ ની અંદર ઇફ ધીસ ઇઝ નેસ્ટેડ ઇફ બરાબર એ ઇઝ ગ્રેટર ધેન બી તો હું ડાયરેક્ટ આવી શકું એ ગ્રેટેસ્ટ છે કારણ કે મારે એને થર્ડ નંબર આરે ચેક કરવો પડે તો મેં થર્ડ આરે ચેક કર્યો તો અમારી પાસે કોઈ ઓપ્શન નથી તો જો એ ગ્રેટેસ્ટ હશે તો મેં શું કહી દીધું એ ઇઝ ગ્રેટેસ્ટ નહીતર સી ઇઝ ગ્રેટેસ્ટ અહીંયા આવી રીતના બી ને સી કમ્પેર કર્યા બી મોટા છે તો બી ઇઝ ગ્રેટેસ્ટ નહીતર સી ઇઝ ગ્રેટેસ્ટ આ જ એક્ઝામ્પલમાં હું અહીંયા સી પણ લઈ શકું છું એ ગ્રેટર ધેન સી લઈ શકું તો બી ગ્રેટર ધેન સી પણ લઈ શકું ત્રણ નંબર છે મારી પાસે ગમે તેમ કમ્પેર કરાવી શકું છું એમ કોઈ સિક્વન્સ નથી હોતી તમારી પાસે ત્રણ મોબાઈલ છે તને ગમે એમ તમે કમ્પેર કરો તમને ઈચ્છા પડે એમ પેલા આ બે લ્યો કે આ બે લ્યો ગમે બે લ્યો કમ્પેરિઝન તમારે કરવાનું મને તો ફાઈનલ આન્સર થી મતલબ હોય છે તો આમાં છે પેલા એ ને બી લ્યો કે બી અને સી લ્યો કે એ ને સી લ્યો કોઈ બી વસ્તુ લ્યો અહીંયા કદાચ એ ને સી લીધા હોત તો અહીંયા એ ને બી રેત ને અહીંયા બી અને સી રેત

ફક્ત પ્રેક્ટિકલ જોઈ લે થિયરી જોતા જ નથી આવા મને ઘણા કેસ ધ્યાનમાં આવ્યા પણ જ્યાં સુધી તમે થિયરી ક્લિયર ન કર્યું ત્યાં સુધી પ્રેક્ટિકલ તમને ના આવડે એટલા માટે ખાસ બધાએ પેલા થિયરીના વિડીયો જોવાના અને પછી પ્રેક્ટિકલના જોવાના એટલા માટે તો આપણે સિક્વન્સ રાખીએ છીએ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલના વિડીયો કરાવી દઉં પછી થિયરી કરાવું પણ પેલા થિયરી સમજો તો જ તમને પ્રેક્ટિકલ જોવાની મજા આવશે એક વાત બીજી વાત કે બધા વિડીયો તમારે જોવા જરૂરી છે તો જ તમને બધું સમજાશે

બીજી કન્ડિશનને આ વસ્તુ તો એવું જે કરવું હોય એની અંદર આપણે સ્વિચ સ્ટેટમેન્ટ લઈ શકીએ છીએ સમજાવું આપણે કોઈ એટીએમ હોય છે સ્ક્રીન ઉપર કે ફર્સ્ટ મેનુમાં આવે તમારે ગુજરાતીમાં જવું ઇંગ્લિશમાં જવું હિન્દીમાં જવું તો તમે કોઈ પણ એક વસ્તુ ઓપ્શન સિલેક્ટ કરો એ વસ્તુ ઓપન થશે એની અંદર ગયા પછી તમારે સેવિંગમાં જવું કરંટમાં જવું એમાં ગયા પછી તમને અલગ અલગ ઓપ્શન પૂછે કે ભાઈ તમારે મિની સ્ટેટમેન્ટ કરવું છે પૈસા વિડ્રો કરવા છે કે શું કરવું છે તો એ જે એ મેનુ સિસ્ટમ કહેવાય તે મેનુ સિસ્ટમ હોય એમાં સ્વિચ કેસ યુઝ કરી શકાય કે યુઝરે કઈ ચોઈસ સિલેક્ટ કરી છે ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ જો ફર્સ્ટ ચોઈસ સિલેક્ટ હોય તો આપ સેકન્ડ ચોઈસ કરી છે તો આપ થર્ડ ચોઈસ કરી છે તો આપ આપણે એવું કરી શકીએ છીએ એના માટે કેનો યુઝ થાય છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ પ્રેક્ટિકલ આવશે લેવલ સમજાશે એ સ્વિચ સ્ટેટમેન્ટ જે કોઈ પણ એક હોય ને એને શું કરે તો એ જે વેરિયેબલ છે એ વેરિયે અલગ અલગ વેલ્યુ સાથે કમ્પેર કરાય છે મેં જે મેન્યુમાં વાત કરી એ વેરિયેબલ એક જ હશે પણ એની પોસિબલ વેલ્યુઝ છે અલગ અલગ હોય તો એને આપણે ટેસ્ટ કરવો હોય ત્યારે ઈચ વેલ્યુ ઇઝ કોલ્ડ એ કેશ દરેક વેલ્યુને શું કહેવામાં આવે છે કેશ કેની વેલ્યુ 1 છે 2 છે 3 તો કેશ 1 કેશ 2 કેશ 3 એન્ડ ધ વેરીએબલ બીંગ સ્વિચડ ઓન ઇન્સ ચેકડ ફોર ઈચ સ્વિચ કેશ અને ઈ વેરીએબલ જે વેલ્યુ હશે એ દરેક કેશ સાથે કમ્પેર કરવામાં આવશે આમાં પાછું એવું છે કે એક કન્ડિશન ખોટી પડે કે સાચી બીજી કન્ડિશનમાં તો જશે એટલે ને વિથ ઈચ સ્વિચ કેસ દરેક કેસ સાથે કમ્પેર કરે ટ્રુ હોય કે ફોલ્સ હોય જોઈએ આપણે આગળ વ્યવસ્થિત સમજાવશું પ્રેક્ટિકલ આ સ્વિચ કેશ નું છે કેશ વન કેશ ટુ કેશ થ્રી બરાબર અને ડિફોલ્ટ કે જો આમાં કઈમાં ન ગયું હોય તો કેમાં જશે ડિફોલ્ટમાં જશે એટલે અહીંયા આ બ્રેક લાઇન આપેનું કારણ આ જ છે જો ક્યાંય ન ગયું હોય તો ડિફોલ્ટમાં જશે ને જો ડિફોલ્ટમાં પછી લાઈનમાં જશે કે અહીંથી જશે ઈ પાસ થવું ઓન કેશ ઓકે તો ધીસ ઇઝ સ્વિચ કેશ ડાયાગ્રામ એન્ડ ધ નેક્સ્ટ એક્ઝામ સિન્ટેક્સ સ્વિચ સ્વિચ કીવર્ડ છે ઇન ટુ બ્રેકેટ વેરિયબલ નામ જે વેરિયબલ આપણે લેવું છે એ બી સી એને અહીંયા મૂકી દેવાનો કેશ વેલ્યુ વન વેલ્યુ ટુ વેલ્યુ થ્રી વન હોય તો વન ટુ અને થ્રી લાસ્ટમાં ડિફોલ્ટ દરેક પછી કોલન આવે છે જો આ ખાસ યાદ રાખવું સેમી કોલન નથી દરેક કેશ પછી શું છે કોલન છે બરાબર એમાં બ્રેકેટ જેટલા બી સ્ટેટમેન્ટ લખવા સ્ટેટમેન્ટ લખી શકીએ આમાં કરલી બ્રેક અહીંયા કરલી બ્રેકેટ આવે છે અહીંયા કરલી બ્રેકેટ નહીં લખવો પડે આ બાય ડિફોલ્ટ બ્લોક બની જાય છે ઓકે તો આ સ્વીચ કેસ ની સિન્ટેક્સ છે એનું એક્ઝામ્પલ સીએચ સીએચ ની વેલ્યુ વન હશે તો વન પ્રિન્ટ કરશે

આઉટર સ્વિચ અને ઇનર સ્વિચ બે સ્વિચ છે પણ બંનેની વેલ્યુ ભલે સેમ હશે પણ કોમ્પ્લીટ નહીં થાય એમાં વન નથી થાય વન ભલે રહી એનાથી એને કઈ પ્રોબ્લેમ આવતો નથી અને સિન્ટેક્સ છે સ્વિચ એની અંદર બીજું સ્વિચ અહીંયા કેશ એ અને અહીંયા પણ કેશ એ ભલે બંને જગ્યાએ એરિયા પણ પ્રોબ્લેમ આવશે નહીં એનું એક્ઝામ્પલ છે કેશ હંડ્રેડ એની અંદર સ્વિચ બી કેશ ટુ હંડ્રેડ આપણે ઇફ જોયું છે એના જેવું કન્ડિશનલ ટર્નરી ઓપરેટર છે જો આપણે પ્રેક્ટિકલ પણ છીએ અને જોઈ પણ ગયા છીએ પણ અહીંયા કન્ડિશન હતું એટલે પાછું આમાં કવર કરવામાં આવ્યું છે તો ક્વેશ્ચન માર્ક કોલન ઓપરેટર આ ક્વેશ્ચન માર્ક કોલન કન્ડિશનલ અથવા તો ટર્નરી જે ભી બોલવું એ બોલી શકે વી હેવ કવર્ડ કન્ડિશનલ ઓપરેટર ઇન ધ પ્રીવિયસ ચેપ્ટર વિચ કેન બી યુઝ્ડ ટુ રિપ્લેસ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને ઇફ એલ્સ કઈ રીતના રિપ્લેસ કરી શકીએ મીન્સ કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ તો ત્યાં આપણા વી ઇફ એસ એફ એલ ઇફ શીખી ગયા છીએ વેર એક્સપ્રેશન 1 ઇઝ કન્ડિશન એક્સપ્રેશન 2 ઇઝ ટ્રુ પાર્ટ એન્ડ એક્સપ્રેશન 3 ઇઝ ફોલ્સ પાર્ટ વેર એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 એન્ડ એક્સપ્રેશન 3 આર એક્સપ્રેશન નોટિસ ધ યુઝ ઓફ લેસમેન્ટ ઓફ કોલન કોલન અહીંયા આવે છે ક્યાં આવે છે આ જગ્યાએ છે તો વેલ્યુ ઓફ ક્વેશ્ચન માર્ક એક્સપ્રેશન ઇઝ એ ડિટરમાઇન ધ લિંક ધીસ એટલે આના દ્વારા બે ની લિંક થશે ક્યાં જવું ઈ એક્સપ્રેશન ઇઝ એવલ્યુટેડ એ કન્ડિશન હશે ઇફ ઇટ ઇઝ ટ્રુ જો આ ટ્રુ હશે તો ધેન એક્સપ્રેશન 2 ઇઝ ઇવેલ્યુએટેડ એન્ડ બીકમ ધ વેલ્યુ ઓફ ધ એન્ટાયર ક્વેશ્ચન એક્સપ્રેશન એટલે જો આ ટ્રુ હશે તો આ રન કરશે ઇફ એક્સપ્રેશન વન ઇઝ ફોલ્સ જો આ ફોલ્સ હશે તેન એક્સપ્રેશન થ્રી ઇઝ એવેલ્યુટેડ એન્ડ ઇટ્સ વેલ્યુ બીકમ ધ વેલ્યુ ઓફ ધ એક્સપ્રેશન અને આ જે થ્રી આ ટ્રુ ફોલ્સ થાય તો થ્રી છે એની વેલ્યુ થશે હવે વેલ્યુ થશેનો મતલબ શું છે આપણે આવું બી લઈ શકીએ સી ઇક્વલ ટુ એ ગ્રેટર દેન બી ધેન એ એન્ડ બી તો એ અને બી ની વેલ્યુ કઈ વેલ્યુ આ રિટર્ન કરશે તો કે જે કન્ડિશન ઉપર નક્કી કરે કન્ડિશનમાં જે વેલ્યુ મોટી હશે એના એનું બી એક પ્રેક્ટિકલ કરીને બતાવી દઈશ તમને ઓકે તો અહીંયા લગી આપણે આ છે કન્ડિશનલ ઓપરેટર અહીંયા સુધી આ લેક્ચર આપણે રાખશું ઓકે થેન્ક યુ